જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં તીળીભાઈના વિડીયો બધા મજામાં જો પણ ભાઈ હમણાં ટાઈમ નથી રહેતો એની માટે સોરી વિડીયો બનાવવાનો કેમ કે અત્યારે ફૂલ કામની સિઝન હાલે છે કે ઠંડી ચાલુ થઈ ગઈ છે અને કાલ તો ભાઈ સિઝનનો પહેલો બરફ પણ પડ્યો છે અને આજે પાછો બરફ છે એટલે પછી ટાઈમ કાઢીને નાના શોર્ટ વિડીયો બનાવીને મૂકી દઉં છું કોમેડી એટલે ભાઈ બહુ કોમેન્ટો આવે છે વિડીયા કેમ નથી બનાવતા પણ એની પાછળના બહુ ઘણા બધા રીઝન હોય ફ્રીજનો રે વિડીયા ક્યારે બનાવવા પ્રોબ્લેમ એ છે જોકે કામ કરવું હોય તો પ્રોબ્લમ એક નડે પણ તોય આ જો અત્યારે વેલા જાગીને વિડિયા બનાવવા મળી ઊંઘ પૂરી થાય કે ન થાય પણ વિડીયા બનાવવાના અત્યારે તો ઠંડી ફૂલ છે અત્યારનું તાપમાન છે બે ડિગ્રી અને સાંજે આઠ વાગે બરફ ચાલુ થશે પાછો કાલે લંડનમાં બહુ બરફ પડ્યો અહીંયા બાજુમાં જ છે ને એટલે થોડીક અસર અહીંયા હોય ને પવનનો અહીંયા થોડો કુડીને આવ્યો હતો ઓલા બેન ને ઉતાર ટોલી જોઉ ને આપણી જો આ લાલ કલર ની છે ને ટોલી એની હું તમને કહાની કહું ટોલી જોઈને યાદ આવી ગયું એ ટોલી છે ને આપણે ન્યૂઝપેપર ફેંકવાની છે અમે કે પેપર ફેંકવા ઈ જોબ શરૂ થાય રાત્રે ત્રણ વાગે કોઈને જોબ કરવી હોય તો કહીએ પેપર ફેંકવાની કલાકના વીસ વીરો આપે એટલે ખાલી મનમાં રાખવાના પૈસા ગેરંટીની ગેરંટી એટલે નહીં કેમ કે અમારે ભાઈ અમે વચ્ચે કો બધું એ પાકિસ્તાની હતો લગભગ છોકરો એમાં કહાની આખી એવી હતી શરૂઆતમાં તો જોબ નહોતી હું તમને શરૂઆતમાં કહું કઈ કઈ જોબ કરી મેં ઓલા ભાઈ દવા દવા નહીં આ છે સોરી કલર જ કરે છે પેલા મને એમ કહે કે મસાની દવા સાંટતા હશે આ છે ને કલર કરવાની ગાડી છે જો શરૂઆતમાં આવ્યા એટલે એક પહેલી રેસ્ટોરન્ટમાં પૂછવા જતા અને બધે ત્યાં કોઈ આ પાડે નહીં કે જોબ હશે તો કહેશું એવી રીતે બધે એપ્લાય કર્યું છું ડિલિવરીમાં બધે ત્યારે ત્રણ કંપની હતી ગોરીલા ફ્લિંગ ગેટિયર બધી બધામાં એપ્લાય કર્યું હતું ગોરીલામાં તો ટ્રાય દે એવા હતા સાયકલની ટ્રાય દેવાની ઇન્ટરવ્યૂ હોય એવું બધું હોય ફ્લિંગમાં તે ઇન્ટરવ્યૂ હોય ને ગેટ એવું હતું પણ બધું એપ્લાય કર્યું કોઈ લીધા નહોતા પછી એક કોલો પીઝા કરીને છે પીઝાને પીઝાનું છે તો હવે ઈકોક બાંગ્લાદેશી હતું બાંગ્લાદેશીનું પછી ભાઈ ના જોબ ચાલુ કરી કોન્ટ્રાક્ટ મિની જોબનો બનાવ્યો સાઇન કરીને મને કીધું હતું કે મેં દુ ના એની કાંઈ જરૂર નથી ત્યારે ખબર નહોતી એટલે ભાઈ ખાસ કોન્ટ્રાક્ટ પહેલાં લઈ લેજો તમે સાઈન કરાવીને પછી તમે જોબ કરો કે ન કરો પણ કોન્ટ્રાક્ટ હશે તો તમારા પૈસા આવવાના ચાન્સ રહે જો કે આવા ભટકાઈ જાય તો કેવરા પછી એમ એમાં એવું હતું કલાકો પૂરી થઈ જાય ઉપર નહીં કે પૈસા આપશે એમ એ કે હું કેસ આપી હતી હવે ચાર જ આપણને બધી કંઈ ખબર પડે નહીં નવા નવા હોય એટલે તે અડતાલીસ એમાં વીકની દસ કલાક કરવાની હોય મિની જોબમાં તે મહિનાની મેં કલાક ત્રણ ચાર દિવસમાં પૂરી કરી દીધી આખો દિવસ કરી પછી બીજી જગ્યાએ હું રેસ્ટોરન્ટમાં એક જોબે લાગ્યો હતો પછી હવે મેં ત્યાં ફૂલ ટાઈમ જવાનું હતું તો અહીંયા અમે દુ કલાક તો પૂરી થઈ ગઈ છે એ કે નહીં હાલે આવવું જ પડશે ને આમ ને તે ને છેલ્લે મને પૈસા અડધા આપ્યા છસો સાતસો યુરો હતા એમાં અડધા આપ્યા અડધામાંથી અડધા એમાં એક આપ્યા બસો અઢીસો આપ્યા હતા પછી બીજી જોબ કરી આ પેપર ફેંકવાની બધા ત્યારે કોઈ પણ જોબ નથી બધા ન્યૂઝપેપર ડેલી છે ને આમ એરિયા આપી ભાઈ તમારે ત્રણ ચાર કેમાં સોસાયટી હોય મોટી એ બધી સોસાયટી આખું લિસ્ટ આપી દઈ તમને કે ઘેરે કયા અહીંયા બહાર તો બધે પોસ્ટ વાળા હોય નામ લખેલા હોય જો હોય તો એમાં નાખવાનું બાકી તાળું ખોલી ને એના ઘરની બહાર મૂકવા જવાનું તાળાનો આખો મોટો જોડો આપી દે બધાના ઘરની ચાવી હોય આપણી પાસે એટલે મેન દરવાજાની જ હોય ઘરની બહાર મૂકી દેવાનું એવી રીતે બધી છાવીને નંબર લખેલા હોય આ એટલા નંબરની છાવી બધું એ લિસ્ટમાં લખેલું હોય કે ભાઈ આ ઘર છે આટલા નંબરની છાવી છે અહીંયા તમારે પેપર નાખવાનું છે એમ ત્યાર ભાઈ બરફની સિઝન ફૂલ ભાઈ બરફ પડે અને એમાં રાત્રે અમે કેટલા હોવાનું જ નહીં હાજે તમે અગિયાર વાગે બીજી ઝોબેલા આવો અને ત્યાં ને તમે કલાક બે કલાક તો હું હોય ન હોય કોઈ ત્યાં તો જવાનું થાય કલાકનો રસ્તો હોય મારી રાત્રે ભાઈ છે ને ટ્રેન બસ બધી લેટ હોય બધી અડધી કલાકે એવી રીતે આવે તો એ બર્લિનનું ટ્રાન્સપોર્ટ તો બહુ એક નંબર છે ભાઈ જર્મનીમાં એવું લાગ્યું છે આ બધા બીજા સિટીમાં જાય છે એ લોકો કહે છે કારણ કે અહીંયા છે ને હવે બધે પાંચસો પાંચસો મીટરે બસ સ્ટોપ છે અને પાંચ પાંચ મિનિટે બસ આવે રાત્રે પછી દસ મિનિટ પંદર મિનિટ એમ થાય પણ દિવસે તમારે પાંચ પાંચ મિનિટે કન્ટિન્યુ બસ ચાલુ હોય અને પાંચસો પાંચસો મીટરે બસ સ્ટોપ છે એટલે એ જોબો મિસાલો કરી રૂમમાં બધાએ હું કાર્તિક કૌતિ સુમિતભાઈ બધા અમે રૂમના ગ્રુપ બધા દાદા પેપર ફેંકવા ને બે ત્રણ દિવસ ગયા પછી બધા શું કહેવાય કે એમાં છે હા ઉતિકને હજી લેવાનો હતો એ ભાઈ બસી ગયા બે ત્રણ દિવસ કર્યું પછી ના છે ને જર્મન મોટી ઉંમરના દાદીમાં હતા એ કામ કરે એણે એવું કીધું કે તમને છે ને એ તમારી જગ્યાએ બીજા છે એ અત્યારે રજા ઉપર છે એટલે તમને લીધા છે આમ તમને લે પછી અમને ખબર પડી કે આ ખોટું બોલે છે કોક પાકિસ્તાની હતો એના થ્રુ અમે લાગ્યા હતા એ તો ભાઈ બહુ મસ્કા માર્યા આમ ને તેમ ને બહુ બટર લાગ્યા એટલા પૈસા મળશે ને આમ ને તેમ ને કેટલી બે કલાક અડધી બે ત્રણ કલાકમાં અમે પૂરા કરી દેતા આમ બે એ ટૂર કહે અહીંયા ભાઈ એક ટૂર એટલે આખી સોસાયટી બધા પેપર એમ એટલે મેં બે ટૂર લીધા હતા ને એવી રીતે બધા આખી રાત બગાડીએ સવારે છ વાગ્યા પાછા આવીએ અમે પોસ્ટ નહોતા નાખતા ખાલી પેપર જ નાખતા નગર પોસ્ટ ને પેપર બે હોય પોસ્ટ એ કંઈ નાખવી તમારે દિવસે એના અલગથી પૈસા આપશું પછી આવી રીતે બધી ખબર પડી ને એ કે પૈસા એ કે પછી એના છેલ્લે એવું કીધું કે અમે કીધું તો અમારે નથી કરવી એમને કોન્ટ્રાક્ટ આપો તો એમ તો એણે એ ના પાડી પછી એ કે તમારી પાસે હું પ્રૂફ છે તમે જોબ કરી એવું એમ જો આ એટલે આ પ્રોબ્લેમ આવે એટલે ભાઈ કોન્ટ્રાક્ટ પહેલાં પછી જોબ એટલે એ અમે અઠવાડિયું કર્યું એના પૈસા ગયા કાંઈ આવ્યું નહીં અને અહીંયા લગભગ એકવાર અહીંયા દાદી મને જોયા હતા ન્યૂઝપેપર ફેંકતા બે દિવસ બહુ મોટી ઉંમરના હતા આ એરિયામાં એટલું બધું નથી ખબર નહીં બધા ઘણી વાર પેપર એમાંય પીડ્યા હોય એમાંથી બધા લઈને વ્યા છે એવી રીતે એટલે આવી રીતે ભાઈ બહુ ઘણા ઘણા બધા પૈસા અહીંયા નાખ્યા છે પગાર આવ્યો નથી આવું જ એક ભાઈ મારા રૂમ ઓલા ગોટીને જુતું વાળા સુશી કરીને છે ડિલેવરીની જોબ હતી પગાર નહોતો આપતા નવસો યુરો પછી એક ભાઈ એક છે મારા રેસ્ટોરન્ટના માલિકે ભાઈ થોડીક હેલ્પ કરી દીધી ફોન કર્યો જર્મનમાં બધી વાત કરી એને તો ખબર હોય નહીં એમની એટલે બધું કીધું ને એટલે પગાર આપી દીધો નકર એને નવસો જાત એટલે ભાઈ આવી રીતે ખાસ ધ્યાન રાખજો જ્યાં જોબ કરો જ્યાં અને હાલમાં તો અત્યારે હું રેસ્ટોરન્ટમાં જોબ કરું છું તે આવો બર્લિનમાં ભાઈ બર્લિનમાં રહેતા હો બર્લિન બહાર હો બર્લિનમાં આવો જ્યારે ભાઈ બર્લિનમાં રહેતા હોય એ પણ ભાઈ આપણે રથ હાઉસ્ટ ઇંગ્લિશમાં ઇન્ડિયન બુક ડામ સેવન્ટી નાઇન નંબર છે રેસ્ટોરન્ટ લક્ષ્મી કરીને આવો ક્યારેક જમવા તો આવું બધું છે ભાઈ એટલે ભાઈ આવો તો ભાઈ હિંમત રાખીને આવજો આવું બધું સહનશક્તિ રાખવી જોઈએ પૈસા આવે ન આવે મહેનત ચાલુ રાખવાની ભાઈને કલર થઈ ગયો લાગે ગાડીમાં સીડ્યા છે હવે જો અત્યારે એ જાગીને ફટાફટ ભાખરી બનાવી નાસ્તો કરી લીધો જાગીને એટલે ના ધોઈ જોઈ પૂજા પાઠ કરીને અત્યારે ફટાફટ જો નાના શોર્ટ વિડીયો તો બનાવી નાખ્યા છે ને અત્યારે કોઈ આ વિડીયો એક બનાવી નાખીએ એમાંથી મીકો નથી યુટ્યુબ વાળા ચીજ આવે હવે એડિટિંગનો તો ટાઈમ નહીં રહે એડિટિંગ પાછા રાત્રે આવીને કરશું એટલે હવે તૈયાર થઈને હવે પાછા જોબે એવું પડશે કાલ તો ભાઈ વરસાદમાં થાકી જાય આખો દિવસ વરસાદ હમણાં હું ભાઈ જોબમાં બધું કરવું પડે રાઇડિંગ કરવું પડે ને બધું એટલે એમણે ભાઈ અત્યારે તો રાઈડિંગની જોબ વાળાને તો બહુ કંટાળો આવ્યો છે કે જે વરસાદમાં કામ કરવું ને સમય ગાલે મારે ભાઈમાં વરસાદ ને ભાવ સાયકલમાં પંચર પીડ્યું કે ચાલુ ભાઈ વચ્ચે ટાઈમ લઈને પંચર કર્યું ફટાફટ પંચર કરતા એક નંબર આવડી ગયો ભાઈ સાયકલમાં મેં લગભગ અહીંયા લગભગ પંદર વીસ પંચર તો કરી જ ને ખાય છે દસ મિનિટમાં પંક્ચર રેડિયો પેલા તું આતરા પંચર કરતો મને એમ કહેવાય દાણા જોવરાવા ઓવર આવતો પંચર પડ્યો હું છે બધા રસ્તામાં બહુ કાચની બોલા દારૂ પી પીને હેઠે ફોડી નાખેલી હોય એમાં સાફ સફાઈ વાળા નથી પટ્ટા ઉપર કાચ જ પીડ્યા હોય કાસ કૂતી જાય કાંટા તો ન હોય જોકે કાચ જ કૂટે છે એટલે આજ તો લગભગ પવન છે આખો દિવસ ને સાંજે બરફ પડશે એટલે વાંધો નહીં આજે હવે તમને બરફ પડશે એટલે બતાવી તો હવે એટલું બસ ત્યારે પછી થોડો ખાંજે બોલશું છું બરફ પડે ને જ્યારે ચોલા બેન છે ને અમારા કસ્ટમર છે પછી કાલે જ હું તો ગેરંટી હામ્યા જ રહી છે સિગરેટ પીવાની હો જાય છે એ આખું ભાઈ જોબ સેન્ટર છે હો જોબ ન મળતી હોય ને તો અહીંયા પોગી જવાનું પણ એ આપણે નહીં અહીંના કાગળિયા વાળા હોય ને એને બેઠા બેઠા પૈસા લઈ જોબુ ન હોય ને એટલે વાપરે અને આ ભાઈ એક અમારે વોશિંગ મશીન ચાલુ થાય છે ને અમારે ખરાબ બહુ અવાજ કરે છે છેલ્લે ઓલું બોરિંગ ચાલતું હોય એમ હાલ આવો કાલે વોશિંગ મશીન વાળો રિપેરિંગ વાળો આવ્યો એ એ રાત ફેરવા ગયા તીનસો યુરો હોગા હું નહોતો કે આ બધા હતા મયુરને હવે બસો અઢીસો યુરોનું નવું મશીન આવવાની કે ત્રણસો યુરો ચાર વર્ષની ગેરંટી કે લઈ જવા મૂકવાની બધી જવાબદારી મારી આવું છે છોકરા સમજીને ત્રણસો યુરો કીધા મેં તું ના પાડીઓ કાંઈ નથી કરું બસો અઢીસોમાં નવું આવે એને કે છોકરા છે ખબર નહીં હોય બધી ખબર હોય ભાઈ બોલી ગઈ નહી આ તો છે ને બાકી મિત્રો જલ્દી મુલાકાત હોગી ઇન્ડિયા મેં હવે ઇન્ડિયા આવવાનું છે ને એટલે ટાઈમ નહીં જાય હાલો મશીન શરૂ થયું છે ઈ દરવાજા બંધ છે હો મશીન પાસે પોગવાટુ બે દરવાજા બંધ છે તો અહીંયા એટલો બધો અવાજ આવે છે પણ હવે કપડા ધોવા પડે એમાં જતા પછી હું આ ફૂતા હશે એ જાગી જાય છે એલા એક તો હાળી નથી મેં પાની નાખી વિડીયો બનાવતા બનાવતા ડાટ અડધી રાખવો હવે તો હાલો ભાઈ હવે તૈયાર થાવું છે સાંજે બરફની આરે મળી હળી લેવા જોશો હવાની જેમ તો હળી ભાંગી જાય ને એમ લાકડાની છે પછી ભાઈ જોબ ની વાત એક અધૂરી હતી પેલી જોબી કોલો પીઝા પછી પેપર ફેંકવા જવાની અને ભાઈ મેં રાઈડરમાં ફ્લિન્કની જોબે કરી લીધી છે મહિનો જ જોતો હું મેં સામે લઈને જ મૂકી દીધું છું એમાં પેલો પ્રોબ્લેમ હું છે ફ્લિંકમાં કે ભાઈ પ્રોબ્લેમ એ લોકો સાયકલની બે બાજુ બેગ હોય એક ઉપર હોય અને આ પાછા ચાર ચાર પાંચ પાંચ કોથળા ઓર્ડર હોય એમાં જો બે ત્રણ ઓર્ડર હોય ને કેટલો વજન થાય એમાં આ લોકો પાણીને જે દારૂ બિયરના કાર્ટુન મગાવે ને ત્યારે એમાં ચાર ચાર પાંચ પાંચ માળ સડવાના અને પાછું લીપની સિસ્ટમ બહુ ઓછી ભાઈ જર્મનીમાં પ્રોબ્લેમ એ નહીં છે આ લોકો પાંચ પાંચ છ છ માળ સડે લગભગ હવે બધા નવામાં તો લીપુ મૂકવા મીના છે એટલે આમ થાટી રહી મેં છેલ્લે ઓર્ડર આપ્યો હતો મેં હાડી સાતસો છો યુરો નો ઓર્ડર હતો એક જ માલિકનો બાર થયેલા કેટલા બાર બે ગતિ અને એ પાછી સાયકલ નાની છે ને મોટી સાયકલ રાખે ફ્લિંક એમાં હોય અને સાડા બારે મેનેજરને હું બે જ તે દઈએ મિત્ર હું તો જા માણ ભાઈ મને ખબર છે કેમ ફોગેડીએ સાયકલમાંથી બહાર કોથલા હેઠા ઉતાર્યા નાથી પાછું જવાનું ત્રણ ઓલા લિફ પાસે લિફ હતી ને લિફ પાસે હાલવા પાછું હાલવાનું પચાસ મિનિટ ને પાછી બધી લિફ્ટમાં મૂકા લિફ્ટમાં ઉભે નાથી ત્રીજા ચોથા મળેલી પાછું એનું ઘર પાછું હાલવાનું આવી રીતે પોગડ્યા મેં એ પછી મેં દૂધ આ મૂકવું પડશે પછી ભાઈ જોબ મૂકી દીધી એટલે સાઈડમાં હું બીજી રેસ્ટોરન્ટમાં જોબ કરતો હતો એટલે પછી આ મૂકી દીધી હતી થાકી વજન ઉપાડીને સડવાનું ને અને ભાઈ એ બહુ ધ્યાન રાખજો કાલે જ એક મિત્ર પીડ્યો છે સાયકલમાંથી એટલે હવે જે વરસાદમાં રાઈડિંગની જોબ કરવી ને થોડું કેવડાવશે અત્યારે ધીમો ધીમો વરસાદ ચાલુ જ છે ભાઈ છે નવી નવી યાદ આવશે એમ કેતા જશું હાડ તો વાગી જશે પણ બરફ હજી બતાતો નથી હશે તો લગભગ વરસાદ જેવો જશે કેમ કે ઝીણી ઝીણી કણિયું વાતરેલો હાવ ઝીણો ઝીણો હો ભાઈ હું આવતો ને વચ્ચે એકવાર એવું હતું એટલે એવો જ જશે હા ચાલુ તો છે જ ગાડીની લાઈટ ઉપરથી ખબર પડી ગઈ છે બાકી બધું વાઈટ વાઈટ થઈ જાય ભાઈ એ બરફ તો હજી વાર છે બાકી અત્યારે બરફ ચાલુ છે બે ડિગ્રી છે તાપમાં આ લોકોને ઠંડી ઓછી લાગે હો ભાઈ બી ઉપર ઉભે રહી ને દારૂ બસ બે જ વસ્તુ હાલ મમ્મી હવે છે ને ભાઈ ખાવાનું પ્રોગ્રામ કરીએ બનાવવા મળીએ ને કે બરફ જોવા ખાવાનું રહી જશે હાલો ભાઈ જો આ છે અમારે ભાઈ નવા મિત્ર પાર્ગવભાઈ પાંસુરિયા ને

બે ક્યાં ઓલગ સુધી ટમેટા નથી એનું શાક કરવું ક્યાં ધોડ મી મીચે ત્યાંથી હોય ટમેટા ફ્રીજમાં હાલો ભાઈ ટમેટા નથી એટલે એનો કઈ ઝુકડા કરવો જોઈએ બટેટો નામ એ બધું પાછું ફાવે નઈ ભાઈ બધું મને સરકારી શાક સરકારી માં તેનું ચાર વસ્તુ થઈ જતું હોય આળસ તું એમ કેસો હું આ ઈ નથી આવડતો ટમેટા તો લઈ લે એડે કઈ ક્યાં આગુ છે તો આલે જો વરસાદ શરૂ નથી થતો થા ને ક્રમ માં શરૂ થા કયું ન શાક શાક કરતો ને તારો સે ગઈ હે બસ જોઈ જો પણ લેવા તો જા બી તો હું લઈ આવી આને બંધ કરો ને તમે બતાવ્યા મલે આ ભાઈ ટમેટું સારું છે કે સારું જ છે આલા ભાઈ ઈ જરી કાઢી નાખવાનું હોય

દસ દિવસ ભાખરી બનાવતા આવડી આવડે ટેન્શન લેતા આવડે છે એમ પણ ખાય જ છે તમને એવું ટેન્શન લેતા નહીં તારે ભાઈ કઈ જયારે કેવું હોય તો કે અહીંયા કોણ છે અહીંયા લાઈટ કેમ ચાલુ કે હું એ નું તો તું કે કે તું તો છે અનામી છે અનામી ના ના ભાઈ ભાઈ એનો વાઈટ જેકેટ ને ભાઈ ભાઈ લિંક માં આ કાલે ભાઈ બન પીડો લેતો એ ની એક કિલો હા લેતો લેતો આવી ને ભાઈ ચાર પાંચ લેતો આવી જાય કાલ વરસાદ હતો ને સાયકલ થી પડ્યો પણ ધ્યાન રાખજો ભાઈ આ રાઈડિંગ ની જોબ માં અત્યારે ભાઈ ભી પડી જાય અત્યારે જે રાઇડિંગ ની જોબ કરવી ને બીજો કેસ બીનો છે અરે પણ એમને એક તો ચાર ચાર કોથળા વાય સામાન ના ભેર્યા હોય સાયકલ આપવી એટલે એમાં મારી જે બોડીગાર્ડ હતો કે નહીં એટલે મારથી બોડીગાર્ડ

તો હવે ભાઈ જમીન ગારવીને હવે આરામ કરી લઈ અને મળીએ પાછા ફરી નવા વિડીયોમાં તો ભાઈ નવા હોય તો ચેનલને લાઈક શેરીને સબસ્ક્રાઈબ કરી દેજો બહાર ઓલો બોલે છે ભાઈ હોઈ જાયજો ભાષણ ધોવે છે ઓલો નવું આળવું છે ને કામ સોરી ધીમી ધારે વરસાદ આવે છે ને વાહ વાહ તો ભાઈ મળી આવતા વિડીયોમાં જય દ્વારકાધીશ